नमस्कार, टू ध पॉइंट कार्यक्रममां हूँ ध्वनि આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, 21મી સદીમાં આપણે જીવી રહ્યા છીએ ત્યારે અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છીએ કે આ ટેકનોલોજીનો જમાનો છે. સાથે દરરોજ વિશ્વમાં કેટલી નવી નવી શોધખોળો થતી હોય છે. ટેકનોલોજીમાં આપણે દિવસે ને દિવસે આગળ વધતા જઈ રહ્યા છીએ, પરંતુ બીજી તરફ જો પાછળ નજર નાખીને જોઈએ તો વર્ષોથી ચાલી આવતી અંધશ્રદ્ધા આજે પણ ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં આપણી આસપાસ કાયમ જોવા મળતી હોય છે. અંધશ્રદ્ધાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે, પરંતુ સાથે સાથે આપણે એ પણ જોતા હોઈએ છીએ કે અનેક લોકો દ્વારા એવા પ્રચાર પ્રસાર પણ કરવામાં આવતા હોય છે કે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે પાતળી જે ભેદ રેખા રહેતી હોય છે તે ક્યારેય ન ચૂકવી જોઈએ. આમ જો જોઈએ તો આ પ્રકારના કામ કરવા માટે કોણ વધારે કાર્યરત હોય છે તો સામાજિક કાર્યકર્તાઓ, અનેક એવી સંસ્થાઓ, ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે મીડિયા હોય છે તે પણ ઘણું બધું આ મુદ્દા પર પ્રચાર કરતો હોય છે. અને સાથે આપણે ઘણી બધી વખત આશા અપેક્ષા જો રાખતા હોઈએ તો સરકાર અને પોલીસ તંત્ર પાસેથી રાખતા હોઈએ છીએ, રાજકારણીઓ પાસેથી રાખતા હોઈએ છીએ. પરંતુ જો રાજકારણીઓ જ આ પ્રકારે અંધશ્રદ્ધામાં ધકેલાતા હોય તો આમ પણ આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે ચૂંટણી હોય અથવા તો કોઈ પણ સારું કાર્ય હોય ત્યારે ઘણી બધી વખત નેતાઓ મંદિરે જઈ અને શીશ ઝુકાવતા હોય છે, વિધિ કરાવતા હોય છે, પૂજાપાઠ કરાવતા હોય છે, પણ એને આપણે શ્રદ્ધામાં કન્સિડર કરી શકીએ છીએ. પરંતુ અહીંયા કોઈકની પર કાળા જાદુ કરાવવાની વાત નેતાઓ જો કરતા જોવા મળે તો, અથવા તો ક્યાંક ને ક્યાંક તંત્ર મંત્રના જાપથી અથવા તો તાંત્રિક વિધિથી વશ કરવાની વાત જોવા મળે તો, જી હા, આવો જ એક કિસ્સો તો ન કહી શકાય, કારણ કે તેને લઈ અને અત્યારે હાલ ઘણો વિવાદ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસમાં હડકંપ મચી જવા પામ્યો છે, અને એટલા માટે કોંગ્રેસની વાત કરીએ છીએ કારણ કે તાંત્રિક વિધિના સહારે કોંગ્રેસના જ એક મહિલા કોર્પોરેટર જોવા મળી રહ્યા છે. શું છે આખી ઘટના અમે આપને જણાવી દઈએ. કોંગ્રેસના કોર્પોરેટર જમનાબેન વેગડાએ વિપક્ષના નેતા શહેજાદ ખાન અને કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર પર તાંત્રિક વિધિ કરવા માટે અહીંયા એક તાંત્રિક સાથે તેઓ વાત કરતા હતા, તે સમયનો એક ઓડિયો અહીંયા વાયરલ થયો છે અને તેને લઈ અત્યારે હાલ હડકંપ મચી જવા પામ્યો છે. શું હવે આ માનસિકતા નેતાઓની બની રહી છે? સત્તા ટકાવી રાખવા માટે આ પ્રકારના હથકંડા અપનાવવામાં આવશે, અને જ્યારે વાત આંગળી સામાન્ય જનતા તરફ ચિંધાતી હોય છે ત્યારે ઘણા બધા આવા મોટા પદ પર બેઠેલા લોકો શરીફ બનતા હોય છે, પરંતુ હવે તો આપણે જોઈ રહ્યા છીએ કે જેમની જવાબદારીમાં આવે છે કે અંધશ્રદ્ધા સમાજમાંથી દૂર કરીએ, તે જ લોકો અંધશ્રદ્ધા તરફ વળી રહ્યા છે. આખરે કઈ માનસિકતા જોવા મળતી હોય છે? માણસ એવી કઈ પરિસ્થિતિમાં આવી જતો હોય છે કે જેના કારણે તે અંધશ્રદ્ધા તરફ પણ દોડી જતો હોય છે અને એને એ વાતનું ભાન પણ નથી રહેતું? આ તમામ મુદ્દા પર આજે આપણે ચર્ચા કરીશું, અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાયા છે ડોક્ટર યોગેશ જોક્સન, અને સાથે આપણી જોડે છે ડોક્ટર કલરવ મિસ્ત્રી. બંને મહેમાનો મનોચિકિત્સક છે, તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશું. તો ખાસ બંને મહેમાનોનું સ્વાગત છે. ડોક્ટર યોગેશ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગી છું. અત્યાર સુધી આપણે જોયું છે કે રાજ્યના કોઈ એક જિલ્લામાંથી આ ગામડામાંથી આ કિસ્સો બહાર આવ્યો છે અથવા તો શહેરમાંથી બહાર આવ્યો છે, પરંતુ આજે તો હદ થઈ ગઈ છે, કારણ કે આજે વાત છે રાજકીય નેતાઓની, તેમનામાં પણ આ પ્રકારની અંધશ્રદ્ધા જોવા મળે છે, ત્યારે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? પહેલી પ્રતિક્રિયા એ છે કે ભારત દેશ, આપણો દેશ જે છે એ શ્રદ્ધાનો દેશ છે, ધર્મનો દેશ છે, અને ધર્મ અને શ્રદ્ધાનો દેશ જ્યાં હોય, જ્યાં એ પ્રકારનું વાતાવરણ હોય, તે બહુ સ્વાભાવિક છે કે શ્રદ્ધાની સે જ આગળ જઈએ એટલે શ્રદ્ધા આવે, એની સાથે હોય, બહુ સ્વાભાવિક છે. પણ તમે જે કહ્યું એ પ્રમાણે જો હોય, જો દેશના નેતાઓ જ આ પ્રકારની બાબતો કરતા હોય તો એ કહેવત કહેવાનું મન થાય કે કૂવામાં હોય એ અવેડામાં આવે. જો નેતા જ આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય તો પ્રજા કરવાની છે, બહુ સ્વાભાવિક છે. એટલે નેતાઓએ ચેતવું જોઈએ કે આ કોઈ પણ પ્રકારની આવી નકારાત્મક બાબત જે દેશના લોકોને અંધશ્રદ્ધા તરફ પ્રેરે છે, એવું કોઈ કૃત્ય અમને ન કરવું જોઈએ, એવું એક મનોવૈજ્ઞાનિક તરીકેનું મારું ચોખ્ખું અને સ્પષ્ટ સૂચન છે. અને આ સૂચન એમને ગમે કે ન ગમે પણ એનું પાલન એમને કરવું અનિવાર્ય છે.
જી બિલકુલ ડોક્ટર કલરવ, આપની પાસે આવવા માંગીશ. હવે તો રાજકીય નેતાઓ અંધશ્રદ્ધાના સહારે છે એવું આપણે જોવું પડી રહ્યું છે. આમ તો આપણે ઘણી બધી વખત મેં જે શરૂઆતમાં કહ્યું કે નેતાઓ મંદિરે જતા જોવા મળે છે, પૂજા વિધિઓ કરતા જોવા મળે છે, ક્યાંક ને ક્યાંક રાજકીય લાભ ખાંટવાનો પ્રયત્ન થતો હોય છે, પરંતુ હવે પરસ્પર જે મતભેદ છે, જે કમ્પિટિશન છે, ક્યાંક લોકોને હટાવવા માટે અથવા તો જે સાથેના નેતાઓ છે તેમને હટાવવા માટે અહીંયા રાજકીય નેતાઓ પણ અંધશ્રદ્ધાના સહારે છે. ધ્વનિ, આપણે એપિસોડની શરૂઆત તમે જે વાત કરી કે આજે રોબોટિકનો જમાનો છે, આપણે જોઈએ છીએ ઘર બેઠા બેઠા લોકો પેસમેકર મૂકે છે, વિવિધ પ્રકારની રોબોટિક હાર્ટની તે ની રિપ્લેસમેન્ટની સર્જરી ચાલે છે, ટેકનોલોજી આગળ વધી રહી છે, તેની સાથે સાથે શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની જે પાદરી ભેદરેખા છે તે ભૂસાઈ ગઈ છે. આમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધાને કોઈ પણ પ્રકારના જાતિવાદ, ધર્મવાદ અથવા તો અમીરી ગરીબી સાથે લેવા દેવા હોતું નથી. જેમ કે ડોક્ટર યોગેશે કીધું એ પ્રમાણે આપણે ભારત એ સાંસ્કૃતિક દેશ છે. હવે આપણે વાત કરીએ મનોવૈજ્ઞાનિક રીતે કે જેને કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ કહેવામાં આવે છે, આ એક ખાલી ભારત પૂરતો નિમિત્ત નથી, ઓસ્ટ્રેલિયા, યુએસએ, કેનેડા, વર્લ્ડ વાઇડ તે કલ્ચર બાઉન્ડ સિન્ડ્રોમ કહેવાય છે કે જેમાં લોકો ઢૂંઢતા હોય છે અથવા તો વિવિધ પ્રકારની તાંત્રિક વિધિ કરાવતા હોય છે અથવા તો દોરા ધાગા અમુક માન્યતાઓ હોય છે, તે એક સુપરસ્ટિશિયન કહેવાય છે જેને આપણી સંસ્કૃતિ સાથે સંકળાયેલું છે, તેને આપણે આપણાથી છૂટું કરી શકવાના છે નહીં. હવે વાત થઈ ટેકનોલોજી અને અત્યારની જે આધુનિક જમાનામાં તમે આ પ્રકારનું કરો, હવે આપણે જોઈએ છીએ કે લોકોનું મનોબળ એકદમ ડગી ગયું છે. શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક રૂપે સ્વાસ્થ્ય થવું આપણે એટલું જ જરૂરી છે. આપણે પહેલા આપણા બાળકોને શીખવાડતા હતા કે આપણે કઈ રીતે સાથે મળીને આગળ વધવું, કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, સ્પોર્ટ્સ હોય અથવા તો કોઈ આપણે ઇન્ટરવ્યુ કે કોઈ એક્ઝામિનેશન હોય, પણ આજકાલ લોકો એવું કહે છે કે હું તો આગળ વધીશ પણ જે મારા જે કોમ્પિટિટર છે તે ભલે મારાથી આગળ ના વધે પણ હું એને પાછળ ધકેલી મૂકીને રહીશ, જેથી હું આઈ એમ સમથિંગ એટલે હું એકદમ એકલો જ રહું અને મારી સરખામણીમાં કોઈ પહોંચી વાળવું ના જોઈએ. એટલે તમે એવું સાંભળ્યું હશે કે કોલેજોમાં, યુનિવર્સિટીમાં, અમારા મેડિકલ ફિલ્ડમાં પણ એવું હોય છે કે જેક તો લગાવે છે લોકો, સાથે સાથે એન્ટી જેક લગાવે છે. એન્ટી જેક એટલે શું કે જે પોતાની સાથેનો માણસ હોય તેને પણ અમુક જે કોઈ પણ સરકમસ્ટાન્સીસમાં ફસાઈને તેને આપણે સુધી પહોંચી ના જવા દે. હવે આપણે જોઈએ કે જે તાંત્રિક વિધિ કરવાનો મતલબ એવું છે કે કઈ ના કઈ રીતે માનસિક રૂપે સ્વસ્થ નથી, મતલબ તેને પોતાના જાતમાં કે આત્મવિશ્વાસ ઉપર ભરોસો નથી કે આપણે તમે વાત કરીએ એ પ્રમાણે કે માણસને ટ્રસ્ટ, લોયાલિટી અને ઓનેસ્ટી જોઈએ. ટ્રસ્ટ એટલે કોઈના ઉપર વિશ્વાસ હોવો જોઈએ. વિશ્વાસ હોવો એ સારી વસ્તુ છે. આપણે જેમ કહીએ છીએ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અથવા કોઈ પણ સારા શુભકર્મ કરીએ છીએ તો આપણે મનમાં પ્રાર્થના કરીએ છીએ કે આ શુભકર્મમાં કોઈ પણ પ્રકારનું અડચણ ના આવે, તો આપણે એને શ્રદ્ધા કહેવાય. પણ આપણે એમ કહીએ કે હું કોઈ ભુવાને કહું ને કોઈ કાળો આજ કલરની ગાડી લઉં અથવા તો આજ કલરનું વસ્ત્ર પહેરું અથવા તો એ પ્રકારની જે અંધશ્રદ્ધા રાખવામાં આવે, એક છૂપો ડર રહેલો છે, તમારે ડર ભગાવવાની જરૂર છે. અમારી પાસે ઘણા બધા એવા દર્દીઓ આવે છે કે જેમને કોઈ પણ પ્રકારની એપિલેપ્સી કે માનસિક બીમારી હોય છે, વૈજ્ઞાનિક તર્ક લીધે તે લોકો દોરા ધાગા, મૌલવી અથવા તો કોઈ ભુવા પાસે જઈને ડામ લગાવીને આવે છે અથવા તો વિવિધ પ્રકારના મતલબ પીડાદાયક પ્રયત્નો કરીને આવે છે. એમાં ભુવા એવું કહે છે કે આને આ પ્રકારનું નડતર છે, આ પ્રકારનો કાળો જાદુ કહે છે, કોઈ મેલી વિદ્યા કરી, કોઈ બૂટ મારી છે. તો જે દર્દી છે એ વૈજ્ઞાનિક રીતે ટ્રીટમેન્ટ ને સારવારને એ દૂર રહી તે બીજી રીતે 25,000, 30,000, 50,000 અથવા તો આર્થિક રીતે સંક્રમણમાં ઉભો થઈ જાય છે. અને જયારે કેસ બગડી જાય છે ત્યારે ભુવા કે કોઈ પણ પ્રકારના તાંત્રિક વિદ્યાર્થી એવું કહે છે કે તમે આને કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ કરાવો, ત્યારે બહુ દેર થઈ રહી હોય છે. હવે આપણે જે વાત આવી કે કોઈ કાળો જાદુ, મેલી વિદ્યા હતો કે બૂટ મારી હતી, તો વૈજ્ઞાનિક હતો તો કોઈ તાંત્રિકનો સહારો લઈએ, એનો મતલબ એવો છે કે એ લોકો સાયકોલોજીકલ વોર કહેવાય, તમારી માનસિક જે નબળાઈ છે તેના ઉપર પ્રહાર કરે છે, જેના લીધે તમે સામેવાળાને બીજી કઈ ના કઈ રીતે તમે નીચા પાડી શકો અને પોતે આગળ વધી શકો, જેને એક સેન્ટર ઓફ એટ્રેક્શન મતલબ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ પ્રકારનું છળકપટ રચાય. બિલકુલ, પરંતુ ડૉક્ટર કલરવ, અહીંયા આપની પાસેથી એ જાણવું છે કે જે પણ મોટા પદ પર બેઠેલી વ્યક્તિઓ હોય અથવા તો રાજકીય નેતાઓની જ વાત કરી લઈએ તો ઘણા બધા સંદેશ તેઓ આપતા હોય છે, સારા કાર્ય કરવાની જવાબદારી તેમના ખભા પર રહેતી હોય છે, પરંતુ શું એ સત્તાની લાલચમાં એટલા આવી જતા હોય છે કે આખરે આ પ્રકારના હથકંડા અપનાવતા હોય છે, તો આમાં પણ કોઈ સાયકોલોજીકલ કારણ રહેતું હોય છે કે કેમ? એક્ઝેક્ટલી હું આજ માધ્યમ દ્વારા દર્શક મિત્રોને ચોક્કસપણે કહેવા માંગીશ અને જે પણ આપણે સાંભળ્યું છે કે આપણે જે પણ જનતા છે અથવા તો વિદ્યાર્થીઓ છે, આપણા બાળકો છે, કુટુંબીજનો છે, આપણે છે, આ જે સમાજના જે મોટા કાર્યકર્તા છે, જે પોલિટિશિયન હોય અથવા તો વિવિધ પ્રકારના સેલિબ્રિટીઝ હોય કે સ્પોર્ટ્સ એક્સર હોય કે રોલ મોડલ હોય, તેને જાહેર જનતા કે અમે પોતે ને આપણે બધા એમને એક રોલ મોડલ સમજીએ છીએ કે મતલબ એમની જીવનશૈલી કઈ રીતની છે અને કઈ રીતના પ્રયત્નોથી તે આટલી સારી પોઝિશન ઉપર પહોંચી વળ્યા છે, એના માટે તત્કારક આપણે એમની પ્રોફાઇલ ચેક કરતા હોઈએ છીએ, એમને ફોલો કરતા હોઈએ છીએ.
હવે આવા જ રાજકારણીય અધિકારીઓ જેને કરોડો લોકો કે લાખો લોકોને આપણે બધા ફોલો કરીએ છીએ, એ જ લોકો આવા અંધવિશ્વાસમાં આવા લે તો તરત એમની માનસિકતા શું છે તે અને આનો ખરાબ સંદેશો આપણે સમાજને આપી શકીએ છીએ. હું ચોક્કસપણે કહીશ કે જ્યારે પણ તમે આવા કોઈ રોલ મોડેલને ફોલો કરો તો આ પ્રકારનું પગલું ના ભરવું જોઈએ. આનાથી સમાજમાં ખરાબ સંદેશ ઉભે છે. આપણે સમાજને સારા જે 21મી સદીનો જમાનો છે આપણે અંધશ્રદ્ધાથી દૂર રાખવાની વાત ચાલે છે, તો આ પ્રકારની હરકતોથી લોકોને સમાજમાં ખરાબ એડ્રેસ મળે છે. તો આપણે બાળકોને આજે આપણે જોઈએ છીએ કે મેડિકલ ફિલ્ડમાં પણ લોકો સર્જરી કે સિઝેરિયન કરવા જે હાઈ પ્રોફાઇલ વાળા કેસ આવે છે તે તમને નવાઈ લાગશે કે ડેટ કઢાવે છે કે મારે આ ડેટે સારું મુહૂર્ત છે તો ભલે નોર્મલ ડિલિવરી ના થતી હોય તો હું સિઝેરિયન કરાવીશ ને મારા બાળકને જન્મ આપીશ. તો અંધશ્રદ્ધા ચોક્કસપણે આપણા બ્લડમાં છે, તેને આપણે સમાજમાં દૂર કરી શકવાના તો નથી, પણ આમ થોડા ઘણા કરે આપણે એને અંકુશમાં તો રાખી જ શકીએ છીએ. તો આ પ્રકારની જે નીતિ છે કે આ પ્રકારનું જે વર્તન છે એ સરસર વ્યાજબી તો નથી અને આ પ્રકારના વર્તનને ફોલો તો ના જ કરવું જોઈએ ચોક્કસપણે. જી યોગેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. આપ ડોક્ટર કલવની વાતમાં કંઈ એડ કરવા માંગતા હો તો, સાથે બીજી એક બાબત કે આ જે તાંત્રિકો હોય છે એ પૈસા એઠવાનું તો કામ કરતા હોય છે, ઘણા મોટા કોન્ટેક્ટ પણ તેઓ બનાવતા હોય છે, પરંતુ સાથે તેઓ પણ શું માત્ર અહીંયા લૂંટવાના ઈરાદે આ કામ કરતા હોય છે કે પછી આ પ્રકારના મંત્ર જાપમાં તેઓ પોતે પણ માનતા હોય છે, તેમની પણ માનસિકતા કેવી રહેતી હોય છે અને કઈ રીતે તે લોકો સાથે ડીલ કરતા હોય છે? બિલકુલ, તમે જે પ્રશ્ન કર્યો એનો સીધો સીધો ચોખ્ખો ચોખ્ખો જવાબ આપી દઉં કે ખરેખર એ લોકો કશું માનતા હોતા નથી. એને તો ખબર છે એક મુર્ગો આવ્યો, બીજો આવ્યો અને હવે ત્રીજાને હું વેચીશ. એ કોઈ આવી કોઈ અંધશ્રદ્ધામાં એ પોતે વ્યક્તિગત માનતા હોતા નથી, એટલા માટે જ એ આ બધું કાર્ય સારી રીતે કરી શકે છે. જો હું અંધશ્રદ્ધામાં માનતો હો તો કોઈના ઉપરથી લીંબુ ઉતારવું કા કરું કે કોઈ કોઈ એવી પ્રક્રિયા કરવામાં મને પોતાને ડર લાગે કે એ હું કરીશ ને મારી અંદર આવી જશે, તો એ લોકો બિલકુલ માનતા હોતા નથી. જે બિલકુલ નાસ્તિક હોય છે એ જ આસ્તિકો પાસેથી આવી રીતે કોઈ ને કોઈ દોરા ધાગા કરી અને પૈસા પડાવતા હોય છે. મારે મૂળ વાત એ કરવી છે ધ્વનિબેન કે આ પ્રકારની અંધશ્રદ્ધા ડેવલપ કઈ રીતે થાય છે. તો આપણે જાણીએ છીએ કે એ નેતા હોય કે સામાન્ય વ્યક્તિ કોઈ પણ હોય, માની લો કે કોઈ 5 વર્ષનું કે 7 વર્ષનું બાળક જે છે અથવા તો કોઈ 10મું ધોરણમાં ભણે છે અને 4-5 વખત ફેલ થાય અને એ બાળકને કહેવામાં આવે કે તું આ 4-5 વખત ફેલ થયો છે ને તો પાસ થઈ જાય માટે તો આ મંદિરે જા, એ મંદિરે જા એવું એને કહેવામાં આવે અને કહેવામાં આવે અને એ જાય અને જ્યાં પછી ત્યાંનો પૂજારી એવું કે તું બિલકુલ ડફોલ નથી, તું ખૂબ હોશિયાર છો, તારી અંદર ખૂબ શક્તિઓ પડેલી છે, માત્ર તારી ગ્રહ દશા નબળી છે, તને કોઈ કોઈની નજર લાગેલી છે એટલા માટે તું આમાં સક્સેસ નથી થયો, અને એ જ વસ્તુ જે છે એ વસ્તુ ઓલો વ્યક્તિ બી એ એક્સેપ્ટ કરી લે છે. કારણ કે કોઈ માણસને પોતાના અહમને બીજાની હાજરીમાં નીચો પડતો ક્યારેય જોવો નથી અને આ માટે એ શું કરે છે કોઈ તો એ આખી પરિસ્થિતિ જવાબદાર છે, હું પોતે નથી, આવું એ સ્વીકારી લે છે. એ રીતે અંધશ્રદ્ધા છે આગળ વધતી છે અને આ અંધશ્રદ્ધા જે છે એટલી બધી આગળ વધતી જાય છે. એક વ્યક્તિ જે છે માની લો કે હું જ ફેલ થયો છું, મને જ કલરવભાઈ કોઈ આવો ઉપચાર કહ્યો, મેં કર્યો એટલે હું તરત એમ કે ધ્વનિબેન તમારા સમસ્યા હોય તો કલરવભાઈ પાસે જજો. ધ્વનિબેન બીજા 50 વ્યક્તિને કહેશે, એ 50 બીજા 50ને કહેશે, એક પ્રકારની સાંકળ ચેઇન બનશે અને એ ચેઇન બનતા બનતા એ આગળ વધતું હોય છે. મારો કહેવાનો તાત્પર્ય અહીંયા એ થાય છે કે આપણા દેશના 50 કરોડો લોકો જે છે એ પોતાના ખભા પર કરોડો ટન અંધશ્રદ્ધા લઈ અને ફરી રહ્યા છે, બીજા અંધશ્રદ્ધાળુ સાથે ખભે ખભો મિલાવી અને આગળ વધી રહ્યા છે અને સમાજમાં આ રીતે જ અંધશ્રદ્ધા ફેલાય છે. સમાજમાં અંધશ્રદ્ધા ફેલાવાનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ છે આપણી ધાર્મિક અતિ ધાર્મિક માન્યતા. બેન હું તમને એક ઉદાહરણ હમણાંનું જ કહું, થોડા દિવસ પહેલા 4 દિવસ પહેલા જ અમારી આખી ભવનની ટીમ એક ગામડામાં ગઈ હતી, ગામડામાં ગઈ અને ત્યાં એક વિદ્યાર્થીની એક દીકરી જે 11મા ધોરણમાં ભણે છે, એ છોકરી જે છે એ છોકરીને એના માતા પિતા કે ખૂબ હોશિયાર છે અને કે આને અચાનક કે કંઈક થઈ ગયું, ઘુરક્યું નાખે છે આમ જાણે એના મમ્મીને પપ્પાને મારી નાખશે એ બધું કરે છે, અને અમે ગયા અને જોયું તો બિલકુલ સેમ ટુ સેમ એ લોકો જે વર્ણન કરતા એ જ પ્રકારનું બિહેવિયર, એક પણ જગ્યાએ આપણને એવું ન લાગે. ખૂબ ઊંડી અમે તપાસ કરતા, કેટલાક એપીએ ના કેટલાક રિસર્ચની તપાસ કરી કે આ કયા પ્રકારનું સિમ્ટમ્સ છે કે કયા પ્રકારની એની અંદર એબનોર્માલિટી છે બાળકની અંદર, તો ત્યારે અમને ખ્યાલ આવ્યો કે જે
બિલાડીના કોખમાંથી જે ટી ગોંડી નામનું જે પરોપજીવી હોય છે એ પરોપજીવીની અસર સીધી આપણા મન ઉપર થતી હોય છે, આપણી ડોપામાઇન ક્રિયાઓ ઉપર થતી હોય છે, ડોપામાઇન લેવલ આપણું વધી જતું હોય છે, અને એ ડોપામાઇન લેવલ વધી જવાને કારણે એ વ્યક્તિના એટલે કે બિલાડીનું જે પાલન કરે છે, પોષણ કરે છે, એવા લોકોની અંદર આ પ્રકારની બાબતો વધી જતી હોય છે, જેને ક્રેઝી કેટ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખરેખર એ બાળકીને બિલાડીની સાથે રહેવાના કારણે, બિલાડીને પાલતુ પ્રાણી તરીકે પોતાની સાથે સુવડાવેલ, પોતાની સાથે રાખે, એને કારણે આ બધી વસ્તુ. ખરેખર એનો પરિવાર તો એ આનાથી ઉલટું કરતો હતો, એ તો એને દોરા ધાગા પાસે લઈ ગયા હતા, આ કરે છે, તે કરે છે, મંદિરે લઈ જાય છે, ભુવા પાસે લઈ જાય છે, કેટલીક દરગાહોમાં લઈ જાય છે. તો આ બધી વસ્તુ એવું છે કે જ્યારે માણસ સીધી રીતે બહુ સરળતાથી કોઈ વસ્તુ પ્રાપ્ત કરી ન શકે ત્યારે એની અંધશ્રદ્ધા જે છે એ અંધશ્રદ્ધા એ વધતી હોય છે. દરેકને સરળતાથી બધું પ્રાપ્ત કરવું છે, મહેનત કોઈને કરવી નથી, અને મહેનત નથી કરવી એટલા માટે તાત્કાલિક હું કરોડપતિ કેમ બનવું, તો કે આ પીરની માનતા લઉં તો હું બની જાઉં. બસ એ જ રીતે પોતાના આત્મવિશ્વાસની ખામી અને મહેનતની ખામીને કારણે એ અંધશ્રદ્ધા તરફ દોરવાતા હોય છે. એ પછી નેતા હોય છે કે પછી આપણા અભિનેતા હોય છે. તમે જો આપણે અભિનેતા એક અભિનેતા મોટાભાગના અભિનેતા જે છે આપણા, એ અમિતાભ બચ્ચનથી માંડીને એ ગોવિંદા સુધીના કોઈ પણ લઈ લ્યો, એ દરેક કંઈક ને કંઈક અંધશ્રદ્ધાની અંદર માને છે. આ દેશની એક વખતની જે મિસ યુનિવર્સ હતી એવી ઐશ્વર્યા રાયને પણ પેલા પીપળા સાથે લગ્ન કરવા પડે છે, અને એ વાળી એક્સેપ્ટ પણ કરે છે. એટલે એ આપણી મેન્ટાલિટી, અને એને જોઈને આપણો સમાજ જે છે એને જોઈને જો આ લોકો આટલું માનતા હોય તો એમાં નક્કી કંઈક તથ્ય હશે. એક પ્રકારનું પ્રભાવી સૂચનની એના પર અસર થાય છે, અને એ અસરને કારણે આપણે ત્યાં અંધશ્રદ્ધા એ કૂદકે ને ભૂસકે વધે છે, ઘટતી નથી. જી ડોક્ટર કલરવ, કોઈ પણ વ્યક્તિનું જીવન એ કદાચ આપણે કહી નથી એવું નથી માની શકતા કે જીવન આખું આખું સરળ જતું હોય. ઘણા બધા ચઢાવ ઉતાર જોવા મળતા હોય છે, ઘણી બધી એવી ઘટનાઓ જીવનમાં બનતી હોય છે, ધાર્યા પ્રમાણેના કાર્ય નથી પણ થતા. એ સમયગાળા દરમિયાન કયા પ્રકારે ડીલ કરવી જોઈએ, અને જો મનમાં આવા કોઈ વિચારો આવે છે તો કઈ રીતે તેનાથી દૂર રહેવું જોઈએ? સૌથી પહેલા એક વસ્તુ કહેવામાં આવે છે કે વી હેવ ટુ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. આપણે જોઈએ છે કે આજે કોરોના મહામારીનું ઉદાહરણ લઈએ, કોઈને ખબર જ નથી કે 2 વર્ષ આવો ખરાબ જવાનો છે. તો આપણે આપણી જાતને એવી રીતે ટેડો કે આપણે એક્સેપ્ટ કરો અને એડજસ્ટ કરો, મતલબ સ્વીકારો અને એને એડજસ્ટ કરવાનો ટ્રાય કરો. કારણ કે સિચ્યુએશન એ કાલે સવારે કે કાલે બપોરે શું થાય આપણે કોઈને ખબર નથી, પણ આપણા હાથમાં જે છે તે આપણે મેનેજ કરી શકીએ છીએ. બીજી વસ્તુ છે કે સેલ્ફ એનાલિસિસ. દરેક વ્યક્તિની ઇન્ડિવિજ્યુઅલ પર્સનાલિટી હોય છે, તમારી કઈ પર્સનાલિટી અલગ હોય છે, મારી કઈ અલગ હોય છે, ડોક્ટર યોગેશની અલગ અલગ છે, પણ આ જે સિચ્યુએશન છે બધા માટે સેમ આવવાની છે. સેમ સિચ્યુએશનમાં અલગ અલગ પર્સન અલગ અલગ રીતે ડીલ કરે છે. તો આપણે બીજાને કોઈને શીખામણ એનું સારું થશે એનું ખરાબ થશે એની હરીફાઈની બદલે આપણે આપણે પોતે એ સિચ્યુએશનમાં કઈ રીતે સ્ટેબલ રહીએ, જેથી કરીને આપણે શારીરિક અને માનસિક રૂપે મજબૂત રહી શકીએ. તો આપણે નજીકના આપણા બાળકો, માતા પિતા અથવા તો જે સ્નેહીજનો કે મિત્રો છે એને સપોર્ટ સિસ્ટમ કરી શકીએ. તો આપણે સોશિયલ સ્ટ્રોંગ સપોર્ટ સિસ્ટમ બનાવી લઈએ. એમાં એક વસ્તુ છે કે સેલ્ફ એનાલિસિસ. દરેક વ્યક્તિ પોતાનું સેલ્ફ એનાલિસિસ કરે કે મારી આ વીકનેસ છે, મારી આ સ્ટ્રેન્થ છે, હવે આ મારી આ નબળાઈ છે, તો મારે એને નેગેટિવિટીને કઈ રીતે પોઝિટિવમાં કન્વર્ટ કરી એના માટે મારે શું શું કરવું એની હેલ્પ લેવી જોઈએ. અને જો તમે સક્ષમ ના હોય તો તમારા નજીકના માણસ હોય જે તમને થરલી ઓળખે છે બાળપણથી લઈને અત્યાર સુધીને, કે ફ્રેન્ડ્સ હોય, ફેમિલી મેમ્બર્સ હોય, બ્રધર સિસ્ટર હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોય કે હસબન્ડ વાઈફ હોય, તમે એની સાથે શેર કરો અને એ પ્રમાણે તમને કઈ રીતે ડીલ કરવું એ તમને ટેકનિક્સ આપજે. જો પણ તમને શરમ આવે કે ના હું મારા પ્રોબ્લેમ્સ બીજા જોડે શેર કરીશ તો મને જજ કરશે, તો એ મારા વિશે શું વિચારશે, તો વી આર રેડી ટુ હેલ્પ યુ. વી ઘણી બધી જે સંસ્થા છે જે કોન્ફિડેન્શિયલ રહે છે, તેમાં કોઈ પણ તમે સામાજિક કાર્યક્રમ કોઈ વિવિધ પ્રકારના એનજીઓ છો અથવા તો સાયકોલોજીકલ સંસ્થા છે અથવા તો સાયકેટ્રિસ્ટ છે કે મનોચિકિત્સક છે, તેની હેલ્પલાઇન લઈને તમે પોતાની જાતને કીધે સ્ટેબલ રાખવી અને સિચ્યુએશન કીધે હેન્ડલ રાખવાની એની ટ્રીક શોધવી જોઈએ. બીજી વસ્તુ જે આપણે જોઈએ કે ભાગદોડવાળી જિંદગી છે. દરેક માણસ આજકાલ દેખાદેખી અને અધીરો થઈ રહ્યો છે. આ દેખાદેખી ને અધિરાઈમાં તમે પોતાની જાતને ભૂલીને સામેવાળાને કઈ રીતે નીચે પાડો, કઈ સામેવાળાને મેક્સિમમ કઈ રીતે નુકસાન પહોંચાડો એના પ્રકારની વિવિધ પ્રકારની તર્ક અને વિતર્કની ભીતિઓ સૂતા રહી છે, જેના લીધે આપણે પોતાની જાતમાં મહેનત કરવાને બદલે બીજાને નીચો કઈ રીતે પાડો એ પ્રકારની એક્ટિવિટી કરીએ છીએ. જેનું ઉદાહરણ આપણી સામે છે કે જ્યાં કોંગ્રેસના નેતા કે XYZ પાર્ટી છે જે પોતે કઈ રીતે મહેનત કરું, સમાજ સામે કઈ રીતે ટ્રસ્ટ અને લોયાલિટી ને ઓનેસ્ટી રાખીને સન્માનની નજરે સાવું
એના સિવાય તે તાંત્રિકનો સહારો લઈને સામેવાળાને કેટલો નીચલો માળો હતો એના ઉપર મેલી વિદ્યા કરીને એને પાછો પડાવ એની તરફિતર કરે છે. તો આમાં આપણે દુનિયા આજકાલ આપણે જોઈએ છીએ કે સમાજ હવે જાહેર જનતા રહી છે, હવે ટેકનોલોજીનો સમાજ છે, સોશિયલ મીડિયાનો એટલો ઉપયોગ છે, એવી ઘરે ઘણી બધી સંસ્થા છે અને જાથાઓ છે, ને આપણે પણ ઘણા બધા એપિસોડ કરેલા છે કે જે અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છે. તો સોશિયલ મીડિયાથી જેવી આ નીતિઓને જે વેગ મળે છે તેવી જ રીતે આપણે આ રીતે કઈ રીતે એક્ટિવિટી કરવી એના માટે વિવિધ પ્રકારના એપિસોડ્સ અને ચેનલ્સ ને બધી એક્ટિવિટી કરવી જોઈએ, જેથી જે પબ્લિક છે તે અંધશ્રદ્ધાને વાતોને વેગ ના મળે અને આ પ્રકારની જે નીતિઓ છે તેને અટકાવી શકે. તરકીબો અપનાવતા હોય છે, ખાસ ગામડાની જો વાત કરવામાં આવે તો આજે પણ શહેરમાં પ્રમાણ છે એવું નથી કે નથી, પરંતુ ગામડામાં આ પ્રકારની પ્રવૃત્તિઓ હજી પણ વધારે જોવા મળતી હોય છે. ત્યારે અલગ અલગ જે કહી શકાય કે વિધિઓ થતી હોય છે, તો એ વિશે આપનું શું માનવું છે? ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી લેવલની અંદર બહુ જાજો અંધશ્રદ્ધાની તરફ તફાવત નથી. થોડા સમય પહેલા જ જ્યારે વેક્સિનેશનની જાગૃતિ અંગે અમે ગામડે ગામડામાં જતા હતા ત્યારે અમે એક સર્વે કરેલો, અને આ સર્વેના તારણ એ અમારે આવ્યું હતું લગભગ 72% ગામડાના લોકો જે છે એ અંધશ્રદ્ધામાં માને છે, એની સામે 54% શહેરના લોકો અંધશ્રદ્ધામાં માને છે. આપણું શહેર એ શહેર નથી પણ ગામડેથી ખાલી આવેલા લોકો જે છે અને વસવાટ કરી લીધેલા એ પ્રકારના શહેરો છે, અમુક 2-4 શહેરને બાદ કરતા. એટલે એ એ લેવલે જોઈએ તો ગ્રામ્ય અને શહેરીની અંદર બહુ અંધશ્રદ્ધાની અંદર બહુ જાજો તફાવત નથી. તો ગામડાની અંદર કઈ રીતે લોભાય છે? તો ગામડાની અંદર જે તાંત્રિકોની જાળમાં જે લોકો આવે છે એ સવાલની વાત આપણે કરીએ તો એ રીતે આવતા હોય છે કે ગામડાના લોકોની અંદર ખાસ એક મેન્ટાલિટી હોય છે, એ મેન્ટાલિટી એ પ્રકારની હોય છે કે બીજાને મદદરૂપ થવું, બીજાને ઉપયોગી થવું અને બીજાને દાન પૂર્ણ કરવું ને એમાં ભગવાન ખુશ થતો હોય છે. એટલે આવા લોકો જે છે એ એવું કહે છે કે તમે આટલું જો આવું આપશો તો તમને આટલો ફાયદો થશે, આટલું આપશો તો આટલો ફાયદો થશે, અને એમ કરી કરીને એ લોકોની પાસે કંઈક ને કંઈક ફોસલાવતા હોય છે. બીજું કે ગ્રામ્ય પ્રકૃતિના લોકો જે છે એ ગ્રામ્ય પ્રકૃતિના લોકોની અંદર ખાસ એ હોય છે કે એ લોકો જે છે એ બીજાને મદદરૂપ તો થાય છે, એની સામે સામે એ બીજા કોઈને પીડા ન થાય ને એ માટે પોતાની જાતને પણ હોમી દેતા હોય છે. આ એટલે પરોપકારની વૃત્તિ એની અંદર ખાસ ભરેલી હોય છે. એટલે આ લોકો એનો પણ ફાયદો લે છે કે તમારા પડોશીની અંદર આ જે બાબતો બને છે તો તમે આવું કરશો ને તો એનું મટી જશે. એટલે પડોશીનું દુઃખ મારાથી નથી જોવાતું, એટલે પડોશી તો માનતો નથી, પણ હું અંધશ્રદ્ધામાં માનું છું, હું શ્રદ્ધામાં, એટલે પડોશીને દુઃખ ન થાય એટલા માટે એના વતી એ હું કંઈક ને કંઈક કરતો હોઉં છું. કેટલા બધા અમે ગામડામાં જયારે જતા અને ગામડાની અંદર જોતા તો ડુંગળી બાંધવાથી માંડી રાય વેરવાથી માંડી ગામ ફરતું દૂધ વેરવાથી માંડી શ્રીફળો બહુ લગાવવા, આ બધા જ પ્રકારની જેને આપણે અંધશ્રદ્ધા કહી શકીએ, પ્યોર અંધશ્રદ્ધા કહી શકીએ, એ પ્રકારની અંધશ્રદ્ધાઓ એ ગ્રામ્ય પ્રજાઓ પીડાય છે. એની સામે શહેરમાં પણ ઓછું નથી. તમે રાજકોટની અંદર જ્યાં જ્યાં 4 રસ્તે પડે ધોનીબેન તમે રાજકોટમાં ચક્કર મારો જયારે અમાસના દિવસના વહેલી સવારે, એટલે તમને કાળા કપડામાં બાંધેલા શ્રીફળથી માંડીને લીંબુ એ તમને રાજકોટની અંદર પણ જોવા મળે, અમદાવાદની અંદર પણ જોવા મળે, બરોડાની અંદર પણ જોવા મળે. એટલે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની અંદર અંધશ્રદ્ધાની જે વાત કરીએ તો એ લગભગ થોડા ઘણા પોઈન્ટની અંદર તફાવત હશે, પણ જાજો બહુ ફરક નથી. કારણ કે આપણા બધાની માન્યતા જે છે એ ધર્મ સાથે છે. આપણે બધાએ શું કર્યું છે કે કોઈ પણ પ્રકારની જે વૈજ્ઞાનિક બાબતો હોય છે વૈજ્ઞાનિક બાબતોને આપણે પૂર નથી કરી શક્યા, અને એટલા માટે આપણા વડવાઓએ દરેક બાબતને ધર્મની સાથે જોડેલી છે. મેં હમણાં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે બિલાડીની વાત જે છે, આપણે ત્યાં બિલાડીને અપશુકન્યા માનવામાં આવે છે, પણ એની પાછળનું તર્ક આપણી પાસે કશું જ નથી. એટલે આપણે શું કીધું આપણા વડવાઓએ કે એ છે ને અપશુકન થાય, એ ભગવાનને ગમે નહીં, એનાથી આવું થઈ જાય. પણ ખરેખર તો તર્ક એની પાછળ વૈજ્ઞાનિક પુરાવા એ છે કે એના જે એના શરીરમાંથી જે કેટલાક પરોપજીવી ઉદ્ભવે છે એ આપણને શારીરિક અને માનસિક નુકસાન કરે છે, એટલા માટે બિલાડીને આજુબાજુ પરખવા દેવી જોઈએ નહીં. તો આ તર્ક એ આપણા વૈજ્ઞાનિક અભિગમ આપણે ત્યાં નથી, ને એટલા માટે આપણે ત્યાં અંધશ્રદ્ધા જે છે એ વિસ્તરતી જાય છે. ડૉક્ટર યોગેશ, ખાસ કરી અને અનેક પ્રોગ્રામ્સ આપની યુનિવર્સિટી દ્વારા કરવામાં આવે છે, પરંતુ સાથે અહીંયા અંધશ્રદ્ધા ન હોવી જોઈએ, અંધશ્રદ્ધામાં ન માનવું જોઈએ તેવી વાતો તો બધી જગ્યાએ જોવા મળે છે, પરંતુ અહીંયા તાંત્રિકો પર જે કામગીરી થવી જોઈએ ખાસ કરી અને આ બાબતે પોલીસ તંત્ર અને સરકાર માટે આપનું શું માનવું છે?
જી જો તમારા માધ્યમથી હું ખાસ કહીશ કે જે જે રાજકીય પક્ષના લોકો જ જો આ પ્રકારની બાબતોમાં સંડોવાયેલા હોય તો એ સરકાર કે એ પક્ષ કોઈ પણ પાર્ટી હોય, પાર્ટી એ તમે કેવી પ્રકારની શાસક પક્ષ હોય કે વિપક્ષ હોય કે બીજા કોઈ પણ હોય, જે રાજકીય માણસો જ્યાં સુધી આ બધા પ્રકારની પ્રવૃત્તિ કરતા રહેશે અને એને પ્રેરતા રહેશે ત્યાં સુધી આ દેશમાંથી અંશ્રદ્ધા જવાનું નામ નહીં લે. બીજી વાત કે પોલીસની વાત કરતે પોલીસની ઉપર પણ એક સત્તા છે, રાજકારણ છે, એને પણ ચોક્કસ સત્તાધીશોને જવાબ આપવાના હોય છે. એટલે આપણું જે શરૂઆત જે છે, શરૂઆત એ જો રાજકારણમાંથી શુદ્ધિકરણ થતું આવશે તો આપણે બીજા કર્મચારીઓને કરી શકું, પોલીસ કર્મચારીને કરી શકશું અને બીજા બધા લોકોનું આપણે શુદ્ધિકરણ કરી શકશું અને અંધશ્રદ્ધા નિવારણ આપણે કરી શકશું. પણ જે ઉપલો લેવલ જેને આપણે કહેવત છે ને કે ખાટલે મોટી ખોટ કે આપણે ત્યાં મુખ્ય જે નેતાઓ છે એ જ અંધશ્રદ્ધામાં પીડિત છે, અંધશ્રદ્ધામાં માનનારા છે, તો આપણે બીજી પ્રજા પાસેથી અપેક્ષા રાખવી, કારણ કે એ આપણા આદર્શ છે ઘણા બધા લોકોના. અને આદર્શ જ્યાં જે જે પ્રકારનું વર્તન કરતો હોય ને એ પ્રકારનું થતું હોય છે. તમને ખ્યાલ હોય તો કુલી ફિલ્મની અંદર અમિતાભ બચ્ચનનો શર્ટ નીકળી ગયો હતો આગળથી એ ફાઇટિંગના સીનની અંદર, ત્યાર પછી ઘણા સમય સુધી આગળથી ઇન નહીં કરવાનો એ એક પ્રકારની ફેશન નીકળી ગઈ હતી. ખરેખર તો એ ફાઇટિંગના સીનની અંદર એને ખબર નહીં હોય કે મારે આગળથી આ ઇન મારું વિકાઈ ગયું છે. તો આ એવા પ્રકારની બાબત છે કે અહીંયા નેતા અને અભિનેતાઓ જે કાંઈ કરશે એને આપણી પ્રજા એ તરત સ્વીકારશે. એટલે ખાસ તો ત્યાંથી જો શરૂઆત થાય અને ખાસ બીજી ઇમ્પેક્ટ આપણે સમાજની અંદર જો કોઈ હોય તો એ તમારા મીડિયાની છે. હું તો તમારો આભાર માનીશ કે તમે આ સરસ મજાનો મુદ્દો એ આજે છેડ્યો છે. આવો રોજ બરોજ અથવા તો જ્યારે સમયાંતરે મળે ત્યારે આ પ્રકારની ચર્ચાઓ જો મીડિયામાં થતી રહેશે તો મને લાગે છે કે આપણે સમાજમાંથી અંધશ્રદ્ધાને મુક્ત કોઈ ને કોઈ રીતે કરી શકશું. જી બિલકુલ. તો દર્શક મિત્રો, અંધશ્રદ્ધામાંથી કેવી રીતે બહાર આવવું જોઈએ અથવા તો અંધશ્રદ્ધાથી કેવી રીતે દૂર રહેવું જોઈએ તેના વિશે ચોક્કસ માર્ગદર્શન આપને મળ્યું હશે. સાથે આશા રાખીએ કે રાજકીય નેતાઓ પણ આ બાબતો આટલી જ સ્પષ્ટ રીતે અને ઝડપથી સમજશે. આ તમામ ચર્ચામાં જોડાયેલા બંને મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.